જય સચ્ચિદાનંદ, આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. અમરાવતી જ્યોતિ જ્ઞાન લીધા પછી સામાયિકમાં મોહની ગાંઠ ખૂબ જ મોટી દેખાય છે, જેમાં સંતાન પ્રત્યેનો મોહ અત્યંત છે, જેમાં અપેક્ષાઓ પણ ઘણી રહે છે. સંતાન બંને ખૂબ જ સરસ છે, એ ખૂબ જ સરસ છે ને, એનાથી જ મોહ વધી જાય. પરિવાર ખૂબ જ સુખી છે, વધારે મોહ વધારનારો, કોઈ પણ તકલીફ નથી. એ ના હોત ને, હોત ને તો જરાક મોહ ઉતરત. ઘરના બધા જ સભ્યોનો પૂરો સહયોગ છે, પણ ક્યારેક એવું લાગે છે કે મોક્ષ માર્ગ માટે આ મોહ મારા માટે બંધન ન બની જાય, એ માટે આમાં કેવી રીતે મારે ગોઠવણી કરવી એ જણાવશો. બસ બધા ટોળાને લઈને આવું સત્સંગમાં, એટલે પછી સત્સંગમાં બધો કાટમાળો ઉકળ્યા જ કરશે, સમજાય ને? આ બંધન નહીં કરે. હવે આ સત્સંગમાં બધા મળી ભેગા થઈ ગયા ને, આ સત્સંગ બધા આવ્યા કરો એટલે બધું પલડ્યા કરે, બધી હોય ને, બધું તુંબડા ઉપર માટી હોય ને, પલડ્યા કરે, પલડે એટલે ઓગળી જશે તુંબડું, પછી ઊંચે ચડી જાય. પણ જ્ઞાનમાં કે છે ને કે બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, તો પછી આમાંથી એક એક થી છૂટું કેવી રીતે પડવાનું? એક એક થી છૂટું નહીં પડવાનું, તમારે મેં જ્યોતિબેન થી જ પડવાનું, સમજાયું ને? એટલે તમે જ્યોતિબેન થી છૂટા પડો ને, એટલે બધું બહુ થઈ ગયો. જ્યોતિબેન બધા ભલે ને રહ્યા, એમને કઈ લુખા નથી થવાનું. છું બેટાને માથે હાથ ફેરવવાનો, બેટા તું જમી લે, હા ચાલો સુઈ જા, હવે પ્રેમ રાખવાનો, લુખો નહીં થવાનો. ના સમજાયું? સમજાય. તમારે મેં, હું જ્યોતિ છું, હું મમ્મી છું, મારા છોકરા મારા છોકરા, તો મોં ચડી જશે. જ્યોતિ જુદાનો, હું શુદ્ધ આત્મા. જ્યોતિના છોકરા છે કે તમારા છે? જ્યોતિના. હા, તો તમારે કેટલું સુપરફ્લ્યુઅસ રહે. જ્યોતિ જરા પ્રેમથી રહેજે, હા, કોઈ દુઃખ ના થાય તે કર, બહુ આગ્રહ ના રાખીશ, અપેક્ષા ઓછી કર. બૂમ પાડ્યા કરવાની આપણે, એની અપેક્ષા રાખે, એ લોકો ખૂબ ખાય એની. એટલે હું કહું એ માને એમ સારી બધી વસ્તુ, તો પછી બીજો રોગ કહેવાય. તો એટલે સારી સત્સંગની વાતો કે સંસ્કારની વાતો હોય, પછી એક્સેપ્ટ કરવી જોઈએ એવું લાગે છે. હા, પણ એક્સેપ્ટ કરવી જોઈએ. પણ હવે એ લોકો સત્સંગમાં આવે છે ને તમારી પાસે, બહુ થઈ ગયું. અમે તમારે જેવડા થઈશું ત્યારે એક્સેપ્ટ કરીશું, હમણાં અમને મજા કરવા દો કે છે. ના ના, એમ તો પૂરું ઘર જ આમાં સત્સંગમાં છે, ખૂબ જ સહયોગ કરે છે, સપોર્ટ કરે છે. તો પછી ઓવર એક્સપેક્ટેશન ઓછું કરી નાખો, નોર્માલિટી રાખો. બહુ ધીમે ધીમે સમજી સમજી નોર્માલિટી રહી શકે છું. જય સચ્ચિદાનંદ. એટલે આ નિરૂમાની જોજો ને, મા બાપ છોકરાનો વ્યવહાર, હા એ બધું જોયા પછી જ, એ બધું જોયા પછી દીપકભાઈ એવું થાય છે કે હવે ક્યારે છૂટાશે આપણેથી. એટલો બધો એ લોકોનો અટેચમેન્ટ એટલો બધો છે ને કે હું છૂટવા માંગુ છું, તો એ લોકો સામેથી આવીને ચોટે જ. હા, પણ એમાં કેવું છે, મોહ જ્યોતિને છે, એવું જ પહેલું સ્ટેપ જુદું પાડો. હા, પછી બીજું સ્ટેપ, મોહમાં અપેક્ષા હોય અને પછી ના પૂરી થાય તો દ્વેષ થાય. દ્વેષ થાય છે? ના, દ્વેષ તો જરાય નથી થતો. ના, એમ થોડો ઘણો કે માન્યું ન હોય તો જોરથી જેમ કે કહેવાય જાય કે ભાઈ કેમ મારું માનતા નથી. એટલે એ ભાવને ચોખ્ખો કરો. એટલે શરૂઆત ક્યાંથી કરવી? મોહનું આવડું મોટું ઝાડ તાળ તોડશો ક્યાંથી? તો કે ભાઈ આ દ્વેષ પરિણામને બંધ કરો. ભલે અપેક્ષા પૂરી ના થઈને અકળાઈ ગયા, જોરથી બોલ્યા ત્યારે ધોઈ નાખો, કહે જ્યોતિ આ નહીં ચાલે, હા તારે મીઠું બોલ, પ્રેમથી રાખ, દુઃખ ના આપીશ, પણ આમ કકડાટ ના કરીશ. એટલે દ્વેષ પરિણામને બંધ કરતા જાઓ ને. ના ગમતું હોય ને એ બધું, તમે ખાવાનું સરસ બનાવ્યું ને, ખાને એ ના ખાય ને, એટલે પછી અકળામણ થાય કે આ લોકોને કંઈ બનાવીને આપવાની જરૂર નહીં, આખો સવાર પર આટલો ટાઈમ બગાડીને કશું ખાતા તો છે ને, એ અકળામણ થાય ને, એટલે આપણે કહીએ જ્યોતિ આના પ્રતિક્રમણ કર. ફાવશે? ફાવશે. અને પછી એ ડિઝાઇનવાળું શર્ટ લઈ આવ્યો, વિચિત્ર ડિઝાઇન, એટલે તમારી દ્રષ્ટિએ એ કે મને મજા આવે છે, ગમે છે, એટલે આપણને ચીડિયા કહે કે આવા ખટા ખર્ચા કરાતા છે. એ ચીડાય ને એટલે પ્રતિક્રમણ કરાવવાનું. ફાવે કે ના ફાવે? ફાવે. ના આમ કે છે 20 મિનિટ બગાડે છે, આટલો બધો ટાઈમ બગાડે છે, એટલે પાછું કકડે, પાણી કેટલું બગાડે છે, એવું થાય ને કોક દાડો? થાય છે. તો એ પછી તરત પ્રતિક્રમણ કરવાનું, દ્વેષ થયો ને, દ્વેષ જેટલા જેટલા શોધી કાઢવાનો, પ્રતિક્રમણ કરવાનું. આટલું એક શીખો પહેલા, જો આ જીતવું હોય ને, આ બધું વિતરાગતા
ના સ્ટેશને પહોંચવું હોય ને તો અહીંથી શરૂઆત કરવી પડશે, એ તો આ બધું. પણ તો દીપકભાઈ છૂટું પડવા માટે થોડુંક મોંમાંથી શું કરવાનું, કઈ રીતે ચાવી ગોઠવવાની, કે હું છૂટવા માંગુ છું તો એ લોકોનું એટલી બધી મારા પ્રત્યે પ્રેમ ને લાગણી છે ને તો હું જુદી રહેવા માંગતી હું તો પણ એ લોકો સામેથી પછી આવે. એમાં શું છે, એ જ્યારે સામેથી આવે ત્યારે ઉછાળા આવે ખરા ના, એટલે ખ્યાલમાં આવી જાય છે કે ભાઈ ઉછાળા ઉપર જાગૃતિ રાખો, આમાંથી છૂટું છે મારે ખ્યાલમાં આવી જાય છે. પણ એ લોકોને પછી ઈચ્છાઓ પૂરી ન કરું તો પછી મને એવું થાય છે કે હું એ ગલત કરે છું. ના, ઈચ્છા પૂરી કરવાનો વાંધો નહીં, ભાઈ ઉછાળા આવે. ઉછાળ એટલે હરખ ના ઉછાળા નથી કહેતા ના, એ તો હવે જ્ઞાન પછી ઘણો ફરક પડી ગયો. પણ જે હજુ મેં 15% ઓછું થયું, પણ બાકીનું 85% છે ને એ જોવાનું છું. પણ પછી એવું થાય છે કે સાંસારિક દ્રષ્ટિએ જે બધા લોકો કે છે કે આટલું સુખ આટલી શાંતિ તને હોવા છતાં તું આ બધા શું કરે છે, શું આ છૂટવું, શું કામે છૂટવા તું માંગે છે, કે લોકો છૂટવાનું બહાર દેખાડવાની જરૂર જ નથી. બહાર તો નાટકમાં દેખાડે ને, અમારા બે ચિરંજીવી પુત્રો એ ખુશ દેખાય, આશીર્વાદ આપવાના. ભાઈ નાટક પૂરો થયા પછી પુત્રોને લઈને કાંકમાં લઈને ફરે ના, પણ લોકોને દેખાય છે કે અમે છોડી છોડીને જેમ કે સત્સંગમાં અહીંયા આવતા હોય ત્યારે બાળકો ઘરે એકલા હોય. હા, તો એ વાંધો નહીં. તો કે તમે આટલું સરસ સંસાર હોવા છતાં કે આ માર્ગ પર કેમ આગળ વધો છો એમ કઈ નજીક ખેંચવા માંગે છે. કોણ ખેંચવા માંગે, છોકરાઓ? ના, છોકરાઓ નહીં, પણ જે કુટુંબના સભ્ય હોય. કુટુંબની વાત પછીની વાત રહે, આપણે છોકરાને મોહની પૂરી કરો ને. આ કુટુંબમાં મારું ખરાબ દેખાશે થાય છે? ના ના, એ લોકો શું પડી, શું એ લોકો આપણો રોટલો પૂરો કરવા આવે છે? ના, મૂકી દે ને, અમને તમારા ભાઈને ગમ્યું હાચું એમ કરીને બંધ કરી દેવાનું. આપણે તો બહેનોને એટલા સરસ જવાબ હોય છે ને, એટલે શાંતિ થઈ જાય. તમારો ભાઈ ગમ્યું સાચું કહેવાય કે ના કહેવાય? અમે ઘણું બધું કહેતા જ હોય છે, કેમ તમે આ નવો સફો તો કેમ, તમારા ભાઈ ગમે એટલે લાવો જ પડે ને. હવે અમે તો કેટલું કહીએ, અમારા ઘરમાં કાંઈ ચલણ નહીં. એટલે એવું આમ છટક બારી રાખી હોય તમારા ભાઈનો શબ્દ, બાન પૂછીજો બધાને, વાપરે કે ના વાપરે, આરામથી વાપરે. આપણો હેતુ જુદો છે, સત્સંગ છોડવો નથી અને એ લોકોની સાથે માથાકૂટ કરવી નથી. એટલે એ લોકો સમજે નહીં આપણી ભાષા, આપણે ડિટેલ એક્સપ્લેનેશન આપવા જઈએ ને તો ઊંધું ચક્કર ચાલે, એટલે છોડી દો. પણ આપણે છોકરાનું સમજ્યા, ઉછાળા આવે, છોકરો સારા નંબરે પાસ થઈ ને. હા, ક્યારેક ક્યારેક એવું સારું બહુ સારું ક્યારેક દેખાય છે આપણને, ક્યારેક ક્યારેક દેખાય છે, ઘણી વખત નથી દેખાતું, એ શોધી કાઢજો. તમે કહો ને ક્યારેક ક્યારેક થાય છે, કારણ ક્યારેક ક્યારેક દેખાય ત્યારે જ ખબર પડે. એટલે કે આમ બહુ સારું કામ કરી દીધું હોય, મોટું હોય આમ, તો અંદરથી આમ ઉત્સાહ બધાથી ખુશીઓ થવા માંડે કે મારા બાળક મારા એ ઉભું થાય ને, જ્યોતિને પકડાને, હા તો મારે છૂટવું છે, હા છૂટવું છે, બહુ બોલતી હતી ને, હા તારું શું થયું, તે હા વળગી, તો છૂટે છે કે વળગે છે, આવું બધું ઓળખવાનું. અને પછી નોર્માલિટી રાખવા, નોર્માલિટી શું, એ બગાડી ના આવે તો અકડી ના જવાય, અને એ સારું કરે તો છકી ના જાય. તો મેં સમભાવ રહ્યો કહેવાય, સમભાવ રહેશે તો છોકરા ડાયા થશે અને તમારો રોગ ઉતરતો જશે. સમજાય ને? જય સચિદાનંદ. કેતન બ્રહ્મભટ્ટ પાનો પ્રશ્ન 3. દાદાશ્રી કહે છે કે અમારા એક એક શબ્દ ઇફેક્ટિવ છે, આ તો આજે નહીં તો એનું પાછળ પૃથ્થકરણ થશે. હજુ તો નિકાલ શબ્દ દાદાએ જે આજ્ઞામાં આપ્યો છે તેમાં સંભાવે નિકાલ પૂરેપૂરો કેવી રીતે પચાવવો, કારણ કે દાદાશ્રી કહે છે કે આનો અર્થ જ એવો છે કે એ આત્માને આત્મા બનાવનારો છે. એટલે એક એક શબ્દ ઇફેક્ટિવ છે એટલે શું, કે જેમ સંસારના શબ્દ ઇફેક્ટિવ હોય ને તો અક્કલ વગરનો કેટલી ઇફેક્ટ થાય, આ સંસાર બાંધવામાં ઇફેક્ટિવ થાય છે, એનાથી કોઝિસ સંસારના ઉત્પન્ન થાય. અને આ દાદાના શબ્દો સંસારના છોડાવનારા એવા શબ્દો છે, ઇફેક્ટિવ કે સંસાર છોડી દે, એટલે ક્રિયાકારી વિજ્ઞાન કહેવાય, કે ભાઈ એ શબ્દો જાતે મેં ક્રિયાકારી થઈ અને પરિણામ ઊભા થશે, એટલે ક્રિયાકારી કે છે એવું, એને એવું એ ભાષામાં કહે છે ઇફેક્ટિવ છે. અને આજે નહીં તો પછી, આજે એટલે આ ગીતા નહીં, હવે કૃષ્ણ ભગવાનના વખતમાં ગીતા કરતા આજે જે ગીતા ઉપડી છે, એટલે કે ગીતા શાસ્ત્ર અધ્યાત્મ ગીતા, તો કેટલું બધું એની વેલ્યુ, એટલે ભવિષ્યમાં દાદાની વાણીની વેલ્યુ વધતી જશે. 50 વર્ષે એવું દાદા કહેતા, તો 50 વર્ષ તો થઈ ગયા એટલે હવે વધવા માંડી વેલ્યુ. 50 વર્ષે, 100 વર્ષે, 500 વર્ષે બોલતા હતા. પણ આ તે આજે કહે ને, આ ડેલ કાર્નેગી ને અમુક અમુક નહીં, લાખો પુસ્તકો છપાયા છે ને,
નાનકડી વાતને જે અધ્યાત્મની થોડી પેરેલલ ગઈ વાતો તો લોકો એટલી ઉપાડી છે, જ્યારે સાચું અધ્યાત્મ એ તો પેરેલલ વાતો છે, રિલેટિવ વાતો છે, આ તો રિલેટિવ રિયલ વાતો અધ્યાત્મ કહેવાય. હવે એ વાતો જ્યારે જગત ખુલ્લી થશે ને, જગત આફરીન થશે. ભાસુ છે લોકોને આ જેટલા જ્ઞાન પામે છે એટલા તો દાદાની વાણી કેટલી ઉપાડી જાય છે, વાંચે છે, સ્ટડી કરે છે, એટલે એની મહત્વતા જેમ જેમ સમજાય ત્યારે એનું આફરીન થશે જગત કે છે. પછી આ સંભાવે નિકાલમાં નિકાલ શબ્દ બહુ જ મહત્વ મૂક્યો કે છે, કાં જગતનો શું છે, ત્યાગ કરો કાં તો ગ્રહણ કરો, છોડી દો નથી. મારે મોહ કેવી રીતે કાઢવો, કાઢવો કાઢવો શબ્દ છે ને એ તિરસ્કાર બતાડે છે, અને સંભાવે કેવી રીતે નિકાલ કરવો એ જ્ઞાન છે, એ વિજ્ઞાન છે. એટલે આ અક્રમ વિજ્ઞાનમાં દાદાએ એવી શોધખોળ મૂકી છે કે ક્યાંય વિરોધાભાસ નથી અને ત્યાંય ગ્રહણ ત્યાગ નથી. નહીં તો આ કરતા ભાવના શબ્દ હોય ને એ ગ્રહણ ત્યાગવાળા હોય, વિષય છોડવો છે, બ્રહ્મચર્ય પાળવું છે, એ પાળવું છે. હવે આપણે કદાચ એવું બોલાય તોય આપણે જાણે કેતનને પાળવું છે, મારે નહીં, હું તો શુદ્ધાત્મા છું. એટલે એને સંભાવે નિકાલ કરવો એટલે શું, તે ગ્રહણ ત્યાગ. એટલે આ કરતા પણ આ ખલાસ થયા પછી આખું વિજ્ઞાન ખુલ્લું થયું છે એમને. એટલું બધું રીતે કરતા પણ ખલાસ કર્યું છે, રિલેટિવલી પણ કરતા પણ ખલાસ કરી નાખ્યો છે. રિયલી તો ના જ હોય પણ રિલેટિવલી, રિલેટિવ રિયલ અને રિલેટિવલી, કારણ એટલી બધી ગાડી જાય છે કે હું જાઉં છું બધી રીતે કરતા પણ વ્યવહારમાં ઠેટલી જાય કરતા વગરની સ્થિતિ. એટલે આપણી માટે પ્રશ્ન એ આવે છે કે દાદાએ જે આજ્ઞામાં આપ્યો છે તેમાં સંભાવે નિકાલ પૂરેપૂરે કઈ રીતે પચાવો. એટલે પહેલામાં પહેલું તો કેતનથી જુદા રહેવું ને પહેલું સ્ટેપ છે. કેતનમાં કાં તો પડી ગયા હોઈએ ને, કાં તો કેતન પર ચીડ ચડ્યા કરે, કેટલું ખરાબ થઈ ગયું, મારે સર ખરાબ થઈ ગયો, એ ખોટું કહે. અને જેટલું ખરાબમાં નથી ગમતું ત્યારે સારામાં એકાકાર થઈ જઈએ છે. એ ફાઇલ નંબર એકને જુદી પાડવી એ મોટા મોટો સંભાવ ત્યાં રાખવાનો છે, રાગ એની દ્વેષ એની. આપણે એ જરાક આગળનું સ્ટેજની વાત છે. એટલે કે આના આપણા જે વ્યવહારમાં જે ભેગી થતી હોય વ્યક્તિઓ કે સંયોગો, એમાં રાગ કે દ્વેષ ના થાય ને ત્યાંથી શરૂઆત કરો, અને એમાંય દ્વેષ ના થાય એ શરૂઆત જુઓ કે કેતનને જે જે ના ગમતું હોય ત્યાં કે સંભાવ રાખો. એટલે ત્યાંથી શરૂઆત કરતા 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 પછી રાગ, અને પછી ફાઇલ વન ઉપર રાગ દ્વેષ ના થાય અને આગળનો સંભાવ રહે, એ ધીમે ધીમે આગળ વધવું છે. અને સંભાવ નિકાલ કરીએ ને ત્યારે મન વચન કાયા સહજ થતા જાય અને પોતે સહજ આત્મામાં રહી શકે. એટલે એ જે છેવટની સ્થિતિ આપણે લાવવા માંગીએ છીએ, અત્યારે નિકાલ કરીને ધીમે ધીમે જે મેં ઇમોશનલ થઈ જતું હતું, લાગણી થઈ જતી હતી, દ્વેષ થઈ જતા હતા, અભાવ થઈ, એ બધાનો નિકાલ કરીએ એટલે પછી સહજ થતું જશે. દાદા એક સરસ એક્ઝામ્પલ આપે છે કે દુકાન વેચવી હોય તો કે વેચવી છે વેચવી છે એવું બોલે ને તો કે મેળ ના પડે, પણ કે જે દુકાનનો નિકાલ કરી નાખો છે એવું બોલે ને તો કે એ કામ એનું જલ્દી ઝડપી થઈ જાય. એટલે નિકાલ શબ્દની કેટલી ઇફેક્ટ છે એ એક્ઝામ્પલથી દાદા એમાં બતાવ્યું છે. નિકાલ શબ્દ એટલે આ બધું આ ભાઈઓ ભાઈઓ ઝઘડા હોય ને નિકાલ કરી નાખો ને હવે ભાઈ ઓછા વધારે કરીને પૂરું કરો, ભાઈ નિકાલ શબ્દ એટલો બધો છે એ દુકાનની એક્ઝેક્ટ મેળ બેસે છે. એટલે દુકાનનો વેપારી હોય ને, વેપારી એટલે શું કે મારે દુકાન નિકાલ કરી નાખવા, બસ આ ડિસેમ્બર દોઢ મહિનો છે મારે ખાલી કરી નાખવી, મારે કાયમ અમેરિકા જતા રહેવું છે. એ રીતે આ મનોચન કાયની દુકાન, પણ દુકાન હોય ને એ દુકાન કોને કહેવાય, એમાં માલ ભરેલો હોય અને માલના આધારે ગ્રાહક ભેગા થયા કરે, અને ગ્રાહક આવે ને એટલે કોઈ અપમાન કરનારો, કોઈ આક્ષેપ આપનારો, કોઈ માન આપનારો, કોઈ દ્વેષ કરનારો, કોઈ કંઈ કહે ને કે દુઃખ આપનારો, કોઈ લૂંટી લેનારો, એ બધા ગ્રાહકો કહેવાય. આપણો માલ છે એના આધારે કોઈ વિષયના ભાવ કરે, કોઈ કહે ને કે આસક્તિના ભાવ કરે, કોઈ તિરસ્કાર ભાવ કરે, કોઈ અભાવ ભાવ કરે, કોઈ પૂજ્ય ભાવ કરે, એ બધો માલના આધારના ગ્રાહકો છે. હવે એ માલ લેવા આવ્યો છે ત્યારે આપણે કે તું મારી સામે મોઢું બગાડે છે, જો હું તને સીધો કરી નાખીશ કે છે, હું તને જોઈ લઈશ. એટલે એ માલ લઈ જાય છે, લઈ જવા દો ને, ત્યારે આપણે એને પાછો કહેશે આવતે બહુ આવજે, જોઈ લઈશ. એટલે જોવા માટે આવતે બહુ આવવું પડે ને પાછો. એટલે આપણે આ નિકાલ કરવાનો માલ હોય ને, જો આપણે ઓળખીએ ને કે આ દ્વેષ ભાવ કરે છે કે પ્રેમ ભાવ કરે છે કે મોહ ભાવ કરે છે કે પૂજ્ય ભાવ કરે, બધું નિકાલી બાબત છે. તો પછી દુકાનનો માલે ખાલી થાય, ગ્રાહકનો ઉપકાર માનીએ કે સારું થયું મારો તું માલ લઈ ગયો, અને જેનો માલ છે તે હું છું જ નહીં, હવે માલ જ દુકાન જ મારી ન હોય, માલે ન હોય મારા, જે ઉપાડી જાય એનો માલ, તુંય શુદ્ધાત્મા જુદો, આ ગ્રાહક જે બન્યો છે કે ડિમાન્ડ ને સપ્લાય પ્રમાણે વ્યવહાર ચાલવાનો. અને જ્યારે માલ ખલાસ થઈ જાય છે, જેમ મહાવીર ભગવાને
વનમાં ગયા એટલે માલ એમનો અમુક ભાગનો ખલાસ થઈ ગયો, એટલે પછી સૂક્ષ્મ રહ્યો તે પોતે નિકાલ કરી નાખે. રામચંદ્રજીની સીતાને ત્યાગ થયો પણ ખરેખર માલ નિકાલ થઈ ગયો, તો પછી સીતા ભેગા જ ના થાય, એમને જંગલમાં જવાનું થયું છે. એટલે આ બધું પોતાનું કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે બધા વ્યવહારમાંથી મુક્ત થતો જાય. એ જેમ જેમ માલ ખલાસ થાય એટલે વ્યક્તિઓ છૂટતી જાય, અને વ્યક્તિઓ છૂટતી ગઈ ને એટલે પછી આત્માની જાગૃતિ બહુ વધતી જાય. ભાઈ આપણે શું છે, વ્યક્તિઓને ખસેડતા નથી, આપણે માલને ખાલી કરીએ છીએ. જેમ ઘણા નથી કહેતા, દાદા કે ને આપણને કઈ ઉપરી અમને જોઈતો જ નહોતો, તો ઘણા કે હું નોકરી કરું જ ને, એટલે પણ નોકરી કરું એવું નહોતું દાદા કહેતા, મેં ભૂલ ખલાસ કરી એટલે ઉપરી ભેગા થવાના બંધ થઈ ગયા. એ ભૂલ એ માલ કહેવાય છે, અને ખલાસ કરી એટલે ગ્રાહક પછી ભેગા થવાના બંધ થઈ જાય. એ ભૂલના આધારે ગ્રાહક ભેગા થાય છે, ઉપરી ભેગા થાય છે. અને આનો અર્થ એટલો જ છે કે આત્માને આત્મા બનાવનારો છે. એ બહુ ઊંચા ઊંચી વાત છે. આ જેટલું તમે આ આજ્ઞા પાડો ને એ આત્મા બનાવે એવી છે. એ શબ્દો જ આત્મા બનાવે. આત્મા થઈને જે વ્યવહાર કરતો હોય એની પાસે આ શબ્દ હોય, અને અહંકારથી વ્યવહાર કરતો હોય ને કે મારે ત્યાગ કરવો છે, મેં ગ્રહણ કરવું છે, મારે ધ્યાન કરવું છે, મારે ક્રિયા કરવી છે, એ કરવાપણાની વાતો હોય ત્યારે અહંકાર થતો જાય છે, અને નિકાલ કરવાની વાત હોય ત્યારે આત્મા થતો જાય. ફાઇલ છે, વ્યવસ્થિત કરતા, કેતનનું છે, રિલેટિવ છે, એ બધા શબ્દો આત્મા બનાવનારા છે. જેમ કહે ને કાળ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ બધા પરને પર ગણો એટલે તમે આત્મા થતા જાઓ. બીજું એમાં સંભાવ્ય નિકાલની છે ને, એમાં મહાત્મા એવું કહે છે કે આ શબ્દ કે અમારો મૌલિક છે, કે ક્યાંય શાસ્ત્રમાં આ શબ્દ જડે એવો નથી. કે તો એ પ્રશ્ન એમ થાય કે તીર્થંકર ભગવાનના વખતમાં પણ વ્યવહાર તો હશે જ ને, તો એ કયો કેવી રીતની એમની હશે કે નિકાલ આવી રીતનું ગોઠવણી હશે એમ? એટલે ક્રમિક માર્ગનો હતો ને, એટલે ત્યાં ત્યાગ કરાવતા હતા, જો કે ભૂલચૂક થાય તમે આલોચના લેવડાવતા હતા, આટલું કરો કે છે, અને ઠેઠ સુધી એમને કરતા પણ હતું કેવું, એક મનોચન કાયની એકતા ને, એટલે સવળો વળે ને તો સવળો ચડતો 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 કેવળના સ્ટેશને પહોંચી જાય. અને આ કાળમાં તો મન વચન કાયની એકતા જ તૂટી ગઈ છે. એકતા તૂટી એટલે થયું શું, મેં દેહ સંસારમાં મન ત્યાગમાં હોય એવું બધું થઈ ગયું મિક્સર. એટલે આપણે તો એથી આગળ લઈ ગયા કે મન વચન કાયા સંસારમાં ડૂબેલા રાખો ને આપણે આત્માના ભાવમાં રહો સ્વભાવમાં. એટલે આ બીજો ફાયદો, એટલે આ ક્રમમાં આ ત્યાગ કર્યા વગર સીધો આત્મા પ્રાપ્ત થઈ ગયો. હવે આત્મા પ્રાપ્ત થયો તો હવે આ નિકાલ કરી નાખો, ગ્રહણે નહીં ને ત્યાગે નહીં. એટલે તીર્થંકરના ભગવંતોના વખતમાં જે શબ્દો હશે એ એમના એ પબ્લિકને અનુસરીને હતા, દેશકાળને આધીન, અને પ્રકૃતિ અથવા તો એ બીજા ત્રીજા ચોથા આરાના આધીન હતું, અને આ પાંચમા આરાના આધીન છે. પણ મૂળ સિદ્ધાંતમાં ફેર ના હોય, વિજ્ઞાનમાં ફેર ના હોય, અથવા તો આશયમાં અંતરાશયમાં કે આમાંથી કેવી રીતે છૂટવું એમાં ફેર ના હોય, જરૂરિયાત પ્રમાણે આ જુદું નીકળ્યું આખું. દાદાની આજ્ઞાના શબ્દો છે કે આ રિયલ, રિલેટિવ, કે વ્યવસ્થિત, કે આ સંભાવ્ય નિકાલ, દાદા કહે છે અમારો એક શબ્દ પણ જો યથાર્થ રીતે પકડાય તો કેવળ જ્ઞાન થઈ શકે એવું છે. તો એટલે આપણે આજ્ઞા સમજીએ તો છીએ, પણ હજી આમ કેવી રીતે એકદમ આમ કે અંદર ચાલવું જ જોઈએ, કે આ મથામણ કે એક્ઝેક્ટનેસમાં શું છે, કેવી રીતે હોવું જોઈએ, કે આ દાદા શું કહે છે, સંભાવ્ય નિકાલ, સંભાવ્ય નિકાલ એટલે શું, વ્યવસ્થિત એટલે શું, રિયલ શું, રિલેટિવ શું, આમ કેવું અંદર સતત ચાલ્યા જ કરવું જોઈએ કે? એટલે એનાલિસિસ, એટલે આપણે કાલે જ વાત કરી કે જ્યારે કે ને પાંચ આજ્ઞામાં રહેવું છે એ નિશ્ચય કર્યો આપણે, કઈ રીતે રહેવું છે, પાંચ આજ્ઞા ચૂકાવે છે કોણ અને કઈ રીતે રહેવાય એનું એનાલિસિસ કરવાની જરૂર છે. વ્યવસ્થિત એટલે આખું બોલો 500 પાનાની ચોપડી છે એમને, સંભાવ્ય નિકાલ તો 150 પાના પહેલાં એમાં મળે છે આપણને, એના અંકોય દાદાવાણી બની ગયા છે. એટલે એમની દ્રષ્ટિએ સંભાવ્ય નિકાલ એ પોતાનું સૂક્ષ્મ પોતાના લેવલે, હા સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લેવલે કહે છે કે અમે એમ પટેલ જોડે અમને રાગે ના હોય, દ્વેષે ના હોય. કોઈ કે તમે સારું બોલ્યા તો અમને જશનો આનંદ ના હોય, તો ખરાબ બોલ્યા અપજશનું દુઃખ ના હોય, એ કીર્તિ અપકીર્તિથી રહિત થયા હોઈએ. એટલે એ લેવલે એમની સ્થિતિનું આપણે જાણીએ કે આ જ્ઞાનીનું પદમાં આવવું હોય, આપણે ક્યાં ઊભા છીએ, ક્યાં પહોંચવું છે એનું આપણને લિંક મળે આખી, એને સ્ટે માઇલસ્ટોન મળે આપણને. એટલે વ્યવસ્થિત આપણે જબરજસ્ત વસ્તુ, રિલેટિવ રિયલ અદ્ભુત, અને જ્ઞાન અજ્ઞાન છે ને એ આખું ચેપ્ટર જ એ જબરજસ્ત બા, એ રિલેટિવ. આ બાવો, બાવો એટલે શું, આજે કે તું રિયલમાં તું શુદ્ધ આત્મા છે, પણ રિલેટિવમાં તું શું છે,
તો કે તું પ્રશ્ન કરતા તારી પૂછે ત્યારે પ્રશ્ન કરતા કહેવાય, ચાલે ત્યારે વિહારી કહેવાય, ખાય ત્યારે આહારી કહેવાય, પણ છતાં તું નિરાહારી છે. એટલે આવું આ રિલેટિવ રિયલને ઓળખવું જોઈએ કે આ રિલેટિવ રિયલ કઈ રીતે હોય છે. રિલેટિવ એટલે પોતે ને પોતે રિલેટિવ ભાવમાં આવે છે, અને રિલેટિવ છૂટે તો પોતે રિયલ ભાવમાં રહી શકે છે. એકનો એક જ છે પોતે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર કેતન, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. એટલે યુ કોણ છે આમાં, કેવી રીતે રિલેટિવમાં, કોઈ રિલેટિવમાં બાવો અને રિયલમાં શુદ્ધાત્મા. બાવા પદ કહ્યું તો કે ભાઈ પેસેન્જર ટ્રેનના આધારે, પેસેન્જર બિઝનેસ કરતો હોય તો વેપારી કહેવાય, નોકરી કરતો હોય તો નોકર કહેવાય. નોકર તો ના કહેવાય ને, શું કહેવાય, નોકરિયાત કહેવાય. નોકર સારા હલકું લાગે છે, નોકરિયાત કહેવાય. પણ આ બધું રિલેટિવ પદો છે. વાઈફના આધારે હસબન્ડ કહેવાય, હસબન્ડના આધારે વાઈફ કહેવાય, છોકરાના આધારે બાપ કહેવાય, બાપના આધારે છોકરો કહેવાય. રિલેટિવ પદ એ આપણું નથી, છતાં વ્યવહારમાં નાટકમાં રાખવું પડશે વ્યવસ્થિત. એટલે કોઈ પણ કાર્ય બે સંજોગ ભેગા થઈને થયું, ત્રણ સંજોગ ભેગા થઈને થયું માટે હું કરતા નથી. છરીથી સફરજન કાપ્યું તો મેં કાપ્યું બોલો નહીં, અને મેં કે છરી આપણે અડ્યા જ નહીં, દાંતેથી કાપ્યું, પણ દાંતને લીધો ને સંજોગ, અને પારકી વસ્તુ છે. એક સંજોગ બીજા સંજોગ ભેગા થઈને થાય ને કાર્ય માટે પારકી વસ્તુ. રિલેટિવ છે બધું, રિલેટિવ માટે પારકું થયું. અને એ જ ફાઇલ કીધી, સંભાવ એની પર રાગ દ્વેષ નથી. કારણ પારકી વસ્તુ પારકા સંચાલનમાં હોય એની પર ક્યાં રાગ દ્વેષ કરવાનો, ભાઈ સારું કર્યું કે ખરાબ થાય. એટલે આ બધી અસરો કોને થાય છે, કે બુદ્ધિને, કે મને સારું જોઈતું તો ના ખરાબ કેમ થઈ ગયું. એટલે આ ત્યાં સંભાવ રાખવાનો કે સારું ખરાબ બેઉ દ્વંદ્વમાંથી બહાર નીકળો. એટલે આ ધીમે ધીમે પાંચ આજ્ઞામાં સત્સંગ એ પાંચમી આજ્ઞા છે. પાંચ આજ્ઞા પાડવી તે પાંચમી આજ્ઞા છે, સત્સંગ કરવો તે પાંચમી આજ્ઞા, પ્રત્યક્ષ સત્સંગમાં રહેજો પાંચમી આજ્ઞા, વાણી વાંચજો પાંચમી આજ્ઞા. એટલે આ બધું પછી રાતનું ધ્યાન કરજો એ પાંચમી આજ્ઞાનો ભાગ છે. પક્ષપાતમાં ના પડશો, અને હવે ત્યાગ ગ્રહણથી મુક્ત કર્યા તમને, પ્રતિક્રમણ કરજો, એ ચાર વસ્તુ પાંચમી આજ્ઞાને પૂછ એન્ડમાં પછી પાછળથી મૂકવામાં આવી છે સૂચનો. એટલે આ બધું વસ્તુ આપણે ખરેખર પાંચ આજ્ઞાને સિદ્ધ કરવી જોઈએ. અને પાંચ આજ્ઞામાં કહીને વિધિ ચાર આજ્ઞા એ જેટલી થાય એટલી, પણ પહેલી આજ્ઞા, પહેલી બીજી આજ્ઞા અવશ્ય સિદ્ધ કરવી જોઈએ. રોજ 10-15 મિનિટ સવાર બપોર સાંજ શુદ્ધાત્મા જોવાનું, ચૂકવાનું નહીં. આ શુદ્ધાત્મા જોતા જોતા તો આખું વિજ્ઞાન પ્રગટ થઈ જશે, કઈ રીતે તું શુદ્ધાત્મા છે, કઈ રીતે કેતન નથી તું, તું શુદ્ધાત્મા છે, કેતન જુદો તારાથી. વ્યવહારમાં કહેવાય કે હું કેતન છું, બાકી અંદર ખાને હું જાણું કે તું શુદ્ધાત્મા છે. એ તો હું જાતને જાણું કે હું શુદ્ધાત્મા છું, દીપક જુદો છે. કઈ રીતે શુદ્ધાત્મા છે એને સ્ટડી કરતા જાઓ, એની માટે તો સૌથી વધારે ટાઈમ કાઢવા જેવો છે. મને લાગે છે કે મારે જીવનમાં સૌથી વધારે ટાઈમ આની પાછળ ગયો હશે. કઈ રીતે શુદ્ધાત્મા, કઈ રીતે શબ્દ, શુદ્ધાત્મા છે તો ખાતરી થઈ ગઈ, પણ કઈ રીતે શુદ્ધાત્મા છે, અને કઈ રીતે શુદ્ધાત્મા નથી, તમે કયો ભાગ શુદ્ધાત્મા નથી ને કયો ભાગ શુદ્ધાત્મા છે, અને એ એનાલિસિસ કરતા કરતા તો આખું વિજ્ઞાન ખુલ્લું થઈ જાય છે. જેને જે ફાવ્યું, મને આ ફાવ્યું હતું, નિરૂમાને વ્યવસ્થિત અને સંભાવ નિકાલ જબરજસ્ત રહેતું હતું. પણ આ છેવટે બધું થોડા વખત પછી બધું આ જગ્યાએ આવ્યું, એ આત્માનું જ મુખ્યપણે આવી ગયા હતા. પણ આ શું છે કે આ પાંચે આજ્ઞામાં જે શબ્દ માફક આવે પણ એનું એટલું ડેપ્થમાં જાઓ કે સિદ્ધ થાય, પ્રેક્ટિકલી સિદ્ધ થાય. અને એ લાયા આગળ છૂટકો જ નથી આ ભાવમાં, એ સ્પષ્ટ વેદન સુધી પહોંચે. આ પાંચ આજ્ઞાને સિદ્ધ કરતા એને ટેકા માટે ડબલ એ ડબલ બી છે, પ્રતિક્રમણ છે, નિર્દોષના પુરાવા છે. ડેપ્થ તો કસાયો જ આપણને એ પાંચ આજ્ઞા ચુકાવડાવે છે, અને પાંચ આજ્ઞા પછી કસાયોને ખલાસ કરાવનારી છે. કસાયો ચુકાવડાવે છે, કારણ એ માન છે ને બહુ ચુકાવડાવી દે. માન ક્યાં કીધું કે હું જ કેતન છું, પછી એક્સટેન્શન એને કે ને આગળ વધે છે, કેતન છું પાછું કહીને કઈ રીતે કેતન તરીકે, કેતન તરીકે જે વધતા ગયા એ માનનું સ્વરૂપ વધતું ગયું, અને હું અને કેતન એક થાવ ત્યારથી માન શરૂ થાય છે. હજુ હું કરું છું એટલે અહંકાર વ્યવસ્થિત આખું ઉડી ગયું, હું જ કરું છું, આ ફાઇલ મારું છે, મારી વાઈફ મારા છોકરા તો થઈ ગયું, મોહ વધ્યો, મમતા વધી, એટલે હું ને મારું કરતા ભોગતા બધું ઉડાડે છે પાંચે આજ્ઞા. તોય પછી રોંગ બિલીફ હોય તો નાના નાના પ્રકારની હજારો લાખો રોંગ બિલીફ આ સત્સંગથી છૂટતી જાય છે. એટલે આનું સિદ્ધ કરવા જેવું છે. રોજે આ પહેલી બે આજ્ઞાને તો દાડામાં 25 વખત કર્યા કરવું જોઈએ. થોડી થોડી વાર નવરા પડી એટલે શુદ્ધાત્મા જોઈ લો, થોડી વાર નવરા પડી શુદ્ધાત્મા જોઈ લો. અને આમ આમ જોતા હોય ને તોય પણ પાછું ઉપયોગપૂર્વક જોઈ લેવું છે.
ના હું ચૂકી તો ના જ ગયો ને, કારણ શુદ્ધાત્મા જોયા ચૂકી ક્યારે જઈએ છે કે પેલો ચંદુ ખરો ને એને આમ ના કરવું છે, એને આમ કર્યું તો સારું હતું, એ બોલ્યા ને તે જ આજ્ઞા ચૂકી ગયા. એ છે ને તમે આ રિલેટિવ રિયલનું પેલું ચેપ્ટર છે 12મી આપતાણીમાં, અને એનો અંક એ બહાર પડ્યો છે. બધી આપતાણીનું કલેક્શન અંકમાં મળશે, 15-20 અંકો છે ને બિગિનિંગના એમાં જ છે, અને 13-12મી આપતાણી બિગિનિંગમાં છે, અને પછી તો 13મી, 8મી અને 14મી આત્મા ઉપર ઘણી બધી વાતો છે. શુદ્ધાત્મ સ્વરૂપનું કઈ રીતે પરમાણુથી જુદા બધા, પણ મૂળ વાત એ આવે છે કે દાદા કહે ને કે ઘણી બધી રીતે રિલેટિવ રિયલનું જુદું પાડે છે, એમાં 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે રિલેટિવ. પછી એક વાત બહુ સરસ આવતી હતી, એક બેન પ્રશ્ન પૂછ્યો હતો, પછી કે તારો પ્રશ્ન મારો નથી, એ બેનનો છે, એકદમ ગભરાઈ ગઈ. તારો નથી પણ તું શું કામ ગભરાવ છો, તારે કહેવાનું કે આનો નથી, ફાઇલ 1નો નથી, પેલી ફાઇલનો છે. તો એ જે કે તમને રિલેટિવ રિયલ જુદું પાડ્યું છે, તમે જરાક તારો પ્રશ્ન પૂછતા સાથે તમારે આત્મામાં રહીને કહેવાનું કે આ દીપકનો પ્રશ્ન નથી, ચંદુનો પ્રશ્ન છે, એવું કેવું છે. એટલે એ રિલેટિવ રિયલ કેટલી બધી હદે જુદું પાડ્યું એમણે, અને વાતચીતનો પ્રયોગ બહુ ઊંચામાં ઊંચો છે રિલેટિવ રિયલ જુદો રાખવા માટે. એટલે આ બધી વાતો કે ને 5 આજ્ઞાનું જુદું જુદું સમજી સમજીને એનું સિદ્ધ કરવું જ જોઈએ.